રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને તેમના સગા માટે અનોખી સેવા શરૂ કરવામાં આવી છે. ભાજપના આગેવાન ઉદય કાનગળ અને સોની સમાજના અગ્રણી દિલીપભાઈ સોની દ્વારા લોકોને ફ્રીમાં જમવાનું શરૂ કરવામાં આવ્યું છે. ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓ માટે હાઈફાઈ જમવાની વ્યવસ્થા કરવામાં આવી છે. બુફે કાઉન્ટર ઊભા કરાવવામાં આવ્યા છે. સિવિલની બહાર ચા પાણી નાસ્તો અને જમવાની વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે. આ સેવાનો પ્રારંભ રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયાના હસ્તે કરવામાં આવ્યો હતો. અત્યારે જે કંઈ કોરોનાની મહામારી ચાલે છે ત્યારે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં આખા સૌરાષ્ટ્રમાંથી ગામડેથી દર્દીઓ આવતા હોય છે, તો તેમની સાથે તેમના સગાવાલા હોય છે, પરિવારજનો હોય છે, અને અત્યારે આમ દુકાનો બધી બંધ જેવું છે, તો એમના માટે અમને મને અને અમારા વડીલ સોની સમાજના આગેવાન દિલીપ આડેસરાને વિચાર આવ્યો કે આપણે પણ આ વ્યવસ્થા કરવી જોઈએ. એના ભાગરૂપે અમે આ ભોજનની વ્યવસ્થા રાખી છે અને અનેક લોકો અત્યારે આપ જોઈ રહ્યા છો દિવસ નાસ્તો અને ભોજનની વ્યવસ્થા છે તેનો લાભ લે છે. અને ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે આખા ગુજરાતમાં અમારા માનનીય પ્રદેશ અધ્યક્ષ સી આર પટેલ સાહેબે પણ સેવાયજ્ઞ કરવાનું બધા જ કાર્યકર્તાઓને આહ્વાન કર્યું છે, એના ભાગરૂપે પણ આ સેવા કરીએ ચાલુ છે.